ઓલપાડ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત મીટિંગ મળી હતી, જેમાં સુરત જિલ્લા પ્રમુખ મનહર પટેલની ઉપસ્થિતમાં હોદ્દેદારોની વાણી કરવામાં આવી હતી. આપણા રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલજીની ભારત જોડો ન્યાય યાત્રા તથા લોકસભા ઇલેક્શનના અનુસંધાને આ અગત્યની મીટિંગમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલના આદેશ અનુસાર સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલની સૂચનાથી તારીખ 7 ફેબ્રુઆરી 2024 બુધવારે સવારે 10:30 કલાકે એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલજીની ભારત જોડો ન્યાય યાત્રા તથા લોકસભા ઇલેક્શનના અનુસંધાને આ અગત્યની મીટિંગમાં પ્રદેશ નિરીક્ષક શ્રી ધર્મેશભાઈ પટેલ સહિત પ્રદેશ અને જિલ્લા કોંગ્રેસના તેમજ નવા નિયુક્ત કરવા આવેલ સુરત જિલ્લા કિસાન સેલના પ્રમુખ અજીતસિંહ ડોંડિયા, સુરત જિલ્લા કિસાન સેલના ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ મલગામા અને સુરત જિલ્લા મહામંત્રી તરીકે તનય દેસાઈ અને લઘુમતી સેલના પ્રમુખ સબીરભાઈ મલેક તેમજ પ્રદેશ લઘુમતી સેલના મંત્રી મુનીરભાઈની નિમણૂક કરવામાં આવી હતી. કાર્યકરોને હોદ્દાઓ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આજની મીટિંગમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો શ્રીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ઓલપાડ તાલુકાના વિવિધ પ્રશ્નો જેવા કે સ્ટેટ હાઈવે, દાંડી રોડ, વીજળી, નહેરના પાણી, ગોઠાણ રેલવે લાઇન માટેના ગંભીર પ્રશ્નો માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. લોકસભા ઇલેક્શન પહેલાની અગત્યની મીટિંગ હોય જેમાં ઓલપાડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલ એડવોકેટ, સેવાદળ સમીરભાઈ મલિક, વસીમભાઈ મલિક, વિજયભાઈ ઠાકોરભાઈ, ગોવિંદભાઈ, કેતનભાઈ, ભાસ્કરભાઈ તેમજ તાલુકાના તમામ નાના મોટા કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.